લઈએ એ પેપર શાળાના પુસ્તકો મળી આવ્યા છે તો સમગ્ર માહિતી વિશે વાત જો કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર મફત શિક્ષણ મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મફત શિક્ષણ નીતિઓ લાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થી સરકારી શાળામાં ભણી શકે તેના માટે સરકાર દ્વારા અવનવા નિયમો લાવવામાં આવતા હોય છે ફક્ત શિક્ષણ માટેના કાયદાઓ લાવવામાં આવતા હોય છે તેમ છતાં કેટલાક કર્મભ્રષ્ટ કર્મચારીઓ તેમજ અધિકારીઓની મિલીબગતે કેટલીક જગ્યાએ શિક્ષણ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હોય છે તેવા કિસ્સાઓ ગુજરાતમાં અવારનવાર સામે આવતા હોય છે ત્યારે ગતરોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર કહેવાતા

અભ્યાસ મળી રહે વિદ્યાર્થીઓને તેના માટે જે પુસ્તકો આપવામાં આવતા હોય છે તેમાં સ્વાધ્યાયપૂર્તિ હોય છે કે આવા બધા પુસ્તકો છે જે સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતા હોય છે વિદ્યાર્થીઓને ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ ન પડે તે એના માટે સરકાર દ્વારા જે સ્કીમ ચાલુ કરવામાં આવી એના અંતર્ગત મફત શિક્ષણ માટે જે પુસ્તકો આપવામાં આવતા હોય છે જે આજે અમારા ત્યાંને આવ્યું છે પસ્તીમાં ભરાવવામાં આવ્યા છે બહુ દુઃખદ ઘટના છે વિદ્યાર્થી પરિષદ આ બાબતે જો પૂરતી તપાસ નહીં થાય તો આગામી આગામી સમયમાં આંદોલન પણ કરશે અને જે ઘટતી કાર્યવાહી કરાવવી પડશે એના માટે કરી વિદ્યાર્થી પરિષદ કાર્યવાહી કરાવવા માટે તત્પર રહેશે અને એમાં કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે જેથી કર્મચારી અધિકારી હોય કે કોઈ પણ હોય તેને છોડવામાં ન આવે તેવી અમારી માંગણી છે અને જો એમાં પૂરતી તપાસ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ સાંખી લેશે નહીં